પાવી જેતપુર તાલુકાના કરાલી ગામે રસ્તા વીજળી એસટીને લગતા પ્રશ્ન સહિતના પ્રશ્નને લઈને ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે વણકર ફળિયામાં એટલે કે નવા ફળિયામાં રસ્તો જ ન હોવાથી અહીં યુવાનોને લગ્ન કરવા કોઈ કન્યા પણ ન આપતું હોવાની તેમણે વેદના વ્યક્ત કરી છે ગ્રામજનોએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરી છે તે છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ વિનંતીઓ કરી ઉકેલ ન આવતો હોવાથી અત્રેના રહીશો આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે કરેલી ગામની છ હજારની વસ્તી છે ગામના વણકર ફળિયામાં હાલ ચોમાસામાં માત્ર પગદંડી રસ્તા પરથી લોકોને અવર જવર કરવી પડતી હોય કાદવ કિચડને લીધે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે બીમાર વ્યક્તિને મજબૂરી વશ ચાદરનો ઝોલો બનાવી તેમાં નાખી દવાખાને સારવાર માટે લઈ જવા પડે છે ચાદરનો ઝોલો તે જ અમારી એકસો આઠ છે તેમ જણાવતા ગ્રામજનો કહે છે કે અમારી આ હાલત પર કોઈને દયા કેમ નથી આવતી રજવાડાના સમયથી અહીં મુખ્ય માર્ગને જોડતો રસ્તો બન્યો જ નથી ગામ ગામ છે છે કુલ ફળિયા અહીં આવેલ ગામમાં પાછળના વિસ્તારમાં આવેલો ફળિયો છે અહીં રસ્તાના અભાવે બારે માસ રહીશો હેરાન થાય છે અહીં રસ્તો બનાવવા માટે ખાનગી જગ્યાઓ સંપાદિત કરવી પડે તેમ છે તેના માટે વહીવટી પ્રક્રિયા હાથ ધરવી પડશે ગ્રામ પંચાયત એમની પાસે ખાનગી જગ્યામાં રસ્તો બનાવવાની સત્તા નથી જેથી જરૂરી જમીન સંપાદન થાય પછી જ આગળ નવો રસ્તો બનાવવાનું કાર્ય હાથ ધરી શકાય તેમ કંઈ પંચાયત સત્તાધીશો પોતાની લાચારી દર્શાવી રહ્યા છે કે રહે છે સ્ટેટ વખતથી અમારું અહીં આ આ ફર્યું પહેલેથી નંધાયેલું છે હવે અમુને અવરજવર માટે તો રસ્તો બિલકુલ છે જ નહીં બિલકુલ રસ્તો ખાલી કમ અમારે એમ જોયું તો પગદંડી એમ જોઈ તો પગની ચોમાસામાં બી દે કોઈ પ્રસંગ હોય કોઈ ઇમરજન્સી કામ હોય તો અમારે ચાર જણાને ચાલવા માટે જગ્યા નથી અને આ લોકો એમ કે કે અમારા ખાતાકીય જમીન છે એટલે અમે રસ્તો આપતા અમે અવારનવાર સરપંચોને અવારનવાર બીજા એમ કે મામલતદારમાં જઈને પણ આ રજૂઆત કરેલી છે છતાં આ અંગે કોઈ સુનાવણી થયેલ નથી હવે બીજું કંઈક લાઇટનો પ્રશ્ન છે આવાર આઠ વાગે આવે અને પછી જતી રહે આખી રાત એમને એમ પડી રહે હેલ્પર એમ કે મારી જોડે નંબર નથી નંબર માગો ને તો એમ કે નંબર આપતો નથી મેં એમ કે એ અધિકારીઓને આ લોકશાહીમાં એમને એમની મિલકત કે આ લોકોની મિલકત પર એ લોકો સેવા કરવા નિમાયા કે પછી એમને એમ નિમાયા કે અમને અમને આટલી બધી તસ્તી હોવા છતાં અમારું આ તંત્ર કોઈ અમારી જવાબદારી સ્વીકારતું જ નથી અમે વણકારવા છીએ કે અમે કઈ પ્રકારમાં અમે માનવ નહીં કે આ લોકો અમુને આ સ્વીકાર નહીં આપતા કે એક રસ્તો નહીં કાઢી આપતા અમારો રસ્તો જોયો આરસીસી અમુને રસ્તો આપવાય તૈયાર નથી તો અમારે કઈ જવું હવે કાં તો અમારું વાસ ઉઠાવી લે સરકારને કહો કે અમારું વાસ ઉઠાવી લે ને અમુને બીજી જગ્યાએ આપે કાં તો પછી અમુને અહીંયા સાઈ અહીં રસ્તો બનાવી આપે આ જગતની બધી જમીનો થઈ એમાં બધી કોઈ પંચાયત પર ખાતાકીય જમીનો પર નહીં ખાતાકીય જમીનો પર રસ્તા થાય અહીં કેમ ના થાય અહીં થવું જોઈએ સાહેબ એમાં આ રસ્તાના જ છે અમારે વધારે પડતા એમાં ડિલેવરી હોય પછી કોઈ બીમારી હોય દવાખાનામાં જવાનો હોય પ્રશ્નો એમાં કોઈક આવેલો વરસાદનો સમય હોય એવામાં આ લોકો કઈ રીતે લઈને જાય એની મુશ્કેલી ભારે પડી રહી છે આ વણકરવાસને અને સરપંચો ઘણા એવા જ્યાં ચૂંટાઈ ગયા જિલ્લા પ્રમુખ બન્યા તાલુકા પ્રમુખ બન્યા કોઈ આજ સુધી કોઈ ધ્યાન દોર્યું નથી અને વણકરવાસ માટે આ આ લોકો કંઈ કામ કરેલા નથી અમારે લગભગ કમસે કમ પેઢીની પેઢીઓ જતી રહી બરાબર પણ અમારી વસ્તીને કોઈ સુવિધા આપવામાં આવી નથી બરાબર માંડ માંડ અત્યારે પાણીની એટલી સુવિધા આપવામાં આવી છે પણ રસ્તાની એટલી બધી સમસ્યા છે કે એની કોઈ હદ નથી કે લોકો પડી જાય છે ગાડીઓ લઈને પડી જાય છે ચાલતા આવતા પડી જાય છે કોઈ બીમાર હોય તોય પણ પડી જાય છે અને રસ્તો આપવા માટે આ લોકો મંજૂર નથી બરોબર તો મને આ સિચ્યુએશન બદલી શકાય એવું કઈ કરે સરકાર તો અમે એમ કે એમના માટે ભારત દેશ આઝાદ થયો પણ અમે આઝાદ નહીં થયા આના માટે એક બી પ્રશ્ન છે કે ગામમાં રસ્તો ની બધા કોઈ પત્ની નહીં હાલતા તો હા આ બી પ્રશ્ન કે તમારે કોઈ રોડ નહીં બનાવતા તમે બાયડ્યો હું સંભાળશો આવો અમને સવાલ કરે છે બરાબર આ બધા કેટલા બધા બે પેલા રોડ પર પત્ની એવું કે છે આ 42 ગામ વાળા એટલે અમારે શું કરવા હવે અમારા ગામની અંદર એક તો બસની પ્રોબ્લેમ છે બહુ મોટી રેગ્યુલર આવતી નથી ઘણીવાર 8 વાગે આવે છે ઘણીવાર 8:30 આવે ઘણીવાર 9 વાગે આવે એમાં ઘણા બધા પેસેન્જરો રહી જાય છે અને ઘણીવાર હા વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે ને નોકરીવાળાને પણ તકલીફ પડે છે રિપોર્ટર રહેન પટેલ છોટા ઉદયપુર